નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના દુમાલી ગામે આજે નદીમાં ડૂબતા બે બાળકોના મોત નિપજ્યા હતા. ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળેલા બાળકોના મૃતદેહ મળી આવતા પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. આ મામલે મળતી વિગતો અનુસાર છોટાઉદેપુરના રોજકુવા અને અછેટા ગામના બે બાળકો ગઈકાલથી ગુમ હતા, જેમાં 13 વર્ષનો આકાશ રાઠવા અને 14 વર્ષીય સંદીપ રાઠવા ગઈકાલે તેજગઢ શાળાએ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ સાંજ સુધી આકાશ અને સંદીપ ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આજે દુમાલી ગામ પાસેની એની નદીમાંથી આકાશ અને સંદીપના મૃતદેહ મળી આવ્યા હતા. છોટાઉદેપુર ફાયર ફાઈટરના જવાનો દ્વારા ઘટનાસ્થળે પહોંચી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળેલા બાળકોના આજે મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે છોટાઉદેપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ બંને બાળકોના મૃતદેહ પીએમ માટે ખસેડ્યા છે. બાળકોના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે. આજ રોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં મુખ્ય કંટ્રોલ રૂમમાં એક કોલ મળેલ હતો, જેમ કે એની નદીની અંદર બે છોકરા ડૂબેલ છે તેવો કોલ મળતા તાત્કાલિક ધોરણે મેં અને મારી ટીમે જઈને 30-45 મિનિટની અંદર શોધખોળ કરતા બે બાળકોને ડેડ બોડી કાઢી પોલીસ સ્ટાફ અને જે તે એમના પેરેન્ટ્સને સુપરત સોંપેલ છે. આ બાળકો ત્યાંની સ્થાનિક પબ્લિક દ્વારા એવી જાણકારી મળેલ છે કે AN 45 સાર્વજનિક સ્કૂલના હોવાનું છે એવું જાણવા મળેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.